સાબરકાંઠા જિલ્લાના ખેરવમમાં ખાતે જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરાઈ. સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરી 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં તેમજ સંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંત નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેરવમમાં ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમેશ દવેએ જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક સ્વાતંત્ર્યવીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશની મહામૂલ્ય આઝાદી અપાવી છે. આઝાદીના અમૃતકાળમાં એક ભારત એક રાષ્ટ્ર સંકલ્પ સાથે ભારત અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ અને વાયબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતે ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. જિલ્લામાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કુલ 12 કરોડ 40 લાખ તેમજ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત ₹11 કરોડ 56 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં ₹225 કરોડ સહાયની ચૂકવાઈ છે. વાજપાઈ બેંકબલ યોજના અંતર્ગત 4.12 કરોડની સહાય તેમજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 967 લાભાર્થીઓને સાધન સહાય અપાય છે. જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કુલ ₹56 કરોડ 47 લાખની આરોગ્ય સહાય ચૂકવાઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલાઓ અને બાળકોની ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે યોજાયેલી રાજ્યમાં તેજસ્વીની પંચાયતને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે તેમજ કોર્બેનો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે, જે સૌ કોઈ માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરના હસ્તે જિલ્લાના વિકાસ કાર્યો અર્થે ₹25 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જિલ્લાના તેજસ્વી તાલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રાયોજના વહીવટદાર અગ્રણી કનુભાઈ પટેલ, વિવિધ પદાધિકારી, અમલીકરણ અધિકારી, કર્મચારીઓ, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.